સાધુ હૃદય નવનીત સમાના, સાધુ હૃદય નવનીત સમાના, સાધુ હૃદય નવનીત સમાના, સાધુ હૃદય નવનીત સમાના. કહા કવિન પર કહન જાના, કહા કવિન પર કહન જાના, કહા કવિન પર કહન જાના, કહા કવિન પર કહન. યાદ રાખજો, તુલસીદાસ એકવાર લખી તો નાખ્યું, સાધુ હૃદય નવનીત સમાના. સાધુ પુરુષ હૃદય કેવું હતું કે માખણ જેવું, નવનીત જેવું છે. પણ લખ્યા પછી સ્વને વિચાર થયો, આ બરાબર ન લખાવ, કહા કવિન પર કહા ન જાના. ભલે મેં કીધું પણ કહી નથી શક્યો, સ્વયં એક્સેપ્ટ કર્યો અને શું કામને જ કહી શક્યો એનું સમાધાન પણ તુલસીદાસ બીજી ચોપાઈ મેં. નિજ પરિતાપ દ્રવાઈ નવનીતા, નિજ પરિતાપ દ્રવાઈ નવનીતા, નિજ પરિતાપ દ્રવાઈ નવનીતા, નિજ પરિતાપ દ્રવાઈ નવનીતા. પર દુઃખ દ્રવઈ સો સંત પુનીતા, પર દુઃખ દ્રવઈ બીજાનું દુઃખ ને જોઈ ન શકે એમ નામ સંત. દાદા ગુરુ નું જીવન એવું અદભુત. આજે પણ અમે ગામડે ફરતા, આજે તો તમને મહિનામાં બે ચાર જગ્યાએથી તો સાંભળવા મળે જ, હરજીવનદાસ સ્વામી તો હરજીવનદાસ. કોઈ દિન દુખ્યો પોતાનું દુઃખને વ્યક્ત કરે, એક ફેર મારે આવી તકલીફ હતી અને સ્વામી પાસે ગયો. યાદ રાખજો ભક્તો, મોઢેથી આશીર્વાદ આપવા એ બહુ સારી વાત છે, પણ સીધી મદદ કરવી બહુ કઠણ કામ છે. પણ દાદા ગુરુની પાસે આવેલી વ્યક્તિ કદી ખાલી હાથે પાછો ન જાય. ત્યાં રસોઈ માટે આવે, રસોઈ આપવા માટે આવે તો કોઈ ફિક્સ કિંમત નહીં. કોઈ બિચારો ગરીબ માણસ આવે ને કે મારે સ્વામી રસોઈ આપવી છે તો કેટલા રૂપિયા થશે? ત્યારે સસ્તા હતી. સ્વામી કે તારી પાસે કેટલી વ્યવસ્થા છે? તો કે 200 કૃપા થઈ કે મારી વ્યવસ્થા. સ્વામી કે 200 રૂપિયા એટલે તો જરૂર પડે, 100 રૂપિયામાં રસોઈ થઈ જાય. અને 100 રૂપિયામાં રસોઈ લઈ માત્ર ને માત્ર. જોકે ભક્તો, મારો તો એટલો અનુભવ નથી, આ બધા બ્રહ્મનિષ્ઠ સંતો તો વર્ષો સુધી સાથે રહ્યા છે, એનો તો અગાધ અનુભવ છે, અગાધ અનુભવ છે. મેં વાયા વાયા ઘણું બધું સાંભળ્યું છે, દાદાગુરુનું ખૂબ સાંભળ્યું છે. એવા હરિભક્તોના મુખ્ય તમે શબ્દો સાંભળ્યા છે. અર્જુનદાસ સ્વામી તો બાપ ભગવાન જેવા સાધુ, ભગવાન જેવા સાધુ, ભગવાન નથી કહેતા, ભગવાન જેવા સાધુ, ભગવાનની સમકક્ષ દયાવાન સંત. અને ભક્તો, ભગવાન સ્વામિનારાયણે એટલા માટે એવા સંતની બહુ મોટી મહત્તા ગાય. અને આજ આજ આપણે બધા ભાગશાળી એ સંત પરંપરાએ બેઠે, એ સંત પરંપરાએ બેઠે. પોણી 300 નું શિષ્ય મંડળ. અને ભક્તો, આનંદની વાત એ છે, પોણી 300 નું શિષ્ય મંડળ. તમને ખબર, દીકરો હરખો ન રહે, સીધો દીકરો. આમાં તો દીકરા ને દીકરા ને એના દીકરા એમ ચાર પેઢી થઈ ગઈ. અને તેમ છતાં આજે પણ હરજીવનદાસ સ્વામીનું શિષ્ય મંડળ એ ગમે ત્યાં રહેતો હોય, એ પછી જેતપુરમાં રહેતો હોય તોય ભલે, અને સુરતમાં રહેતો હોય તોય ભલે, મુંબઈ વસઈમાં રહેતો હોય તોય ભલે, બગસરે રહેતો હોય તોય ભલે, સરદાર રહેતો હોય તોય ભલે, એ ગમે ત્યાં રહેતો હોય પણ પૂર્ણ સ્ત્રી ધનના ત્યાગી એવા બ્રહ્મનિષ્ઠ સંતો થયા. ગમે ત્યાં રહેતા, જેને સાધુ કહી શકાય, જેને સાધુ શબ્દ કે સંબોધવામાં આવે એવા સાધુ. સાધુ હું મહિમા, હમણાં મેં સમય કીધું ને કે આ પરિવાર સાધુ બહુ મહિમા, મને યાદ આવી ગયું એટલે કહું. આજ રસિકભાઈ, એક ફેર મેં રાજસ્થાન તરફ હરિભક્તો આ વાત સમજ્યો એટલે કહું. મારે કાળુભગત ગાડી આપતા હતા, ગાડી થોડી વધારે હાલતી હતી, તો રસિકભાઈ એમ કીધું, કાળુભગત ગાડી થોડી ધીમી આંકો અને પછી આગળ બોલાવો.
બહુ કેવો મહિમા સમજાણો છે, એવો મહિમા બધા સમજો. નસીબભાઈ કે કાળુ ભગત, મોટા સંતો જ્યારે ગાડીમાં બેઠા હોય ત્યારે ગાડી સદૈવ માટે ધીમી હાંકવી, ગાડીને કાંઈક થાય અને મોટા સંતને કાંઈ થાય આખી ટ્રેન ઊંધી પડી જાય, 1000 માણસ મરી જાય, અને જે નુકસાની ન થાય એક મોટા સંતને કાંઈ થાય ને તો એ ઈઠી મોટી નુકસાની. આ મહિમા સાધુનો, ભક્તો અનાદિકાળથી સાધુનો મહિમા આપણે સમજીએ ને, અનાદિકાળથી સંત મહિમા છે. એક સરસ પ્રસંગને યાદ આવે, તમને કદું એક ફીરી, સિકંદર આપણી સંસ્કૃતિ, આપણી સંસ્કૃતિમાં તો મહિમા, આ તો ગ્રીસ દેશની વાત. એકવાર સિકંદર એના ગુરુ એરિસ્ટોટલની સાથે એક સ્થાનમાં બીજા સ્થાનમાં જતા હતા, વચ્ચે નદી આવી, નદી ઉતરવાની હતી. તો એરિસ્ટોટલ કે હું નદી ઉતરું, સિકંદર કે પેલા હું ઉતરીને માપેલો, આમ આમ વર્ષણ ચાલતી હતી પણ સિકંદર પેલા ઉતર્યો અને નદી માપીને પાછો, કે ગુરુદેવ નદી ઉતરવામાં કાંઈ વાંધો નથી, ગોઠણથી વધારે ઊંડું પાણી ક્યાંય નથી. એરિસ્ટોટલને વેઢ્યા, સિકંદર તે મારી આજ્ઞાનો ભંગ કર્યો, મારી નદી માપવાની, તું શું કામ માપવા ગયો? ત્યારે સિકંદર કે ગુરુદેવ આ તો અજાણી નદી છે, નદીમાં ક્યાંય ખાડો આવે, ઊંડું પાણી હોય તો આપ ડૂબી જાઓ તો? એરિસ્ટોટલે કીધું હું ડૂબી જાઉં, શું તું ન ડૂબી જા? અને ત્યારે સિકંદરના મોઢામાં જે શબ્દ નીકળ્યા, અદભુત શબ્દ નીકળ્યા, સિકંદર કે ગુરુદેવ કદાચ મારો ઊંડો ખાડો આવે ને હું ડૂબી જાઉં, હું મરી જાઉં, પણ તમે આ ધરતી પર હો તો બીજા લાખ સિકંદર ને તૈયાર કરી શકો, અને ઊંડો ખાડો હોય ને આપ જો ડૂબી જાઓ તો બીજા એરિસ્ટોટલ બીજા થાય નહીં. બાપ યાદ રાખજો, કરોડો રૂપિયાની નુકસાની જાય એના કરતા એક સંતની ખોટ પડે, એ સંપદાને વધારે વિશેષ ખોટ પડે, એટલી મહત્તા સાધુ પુરુષની છે. સ્વયં ભગવાન નારાયણ બોલ્યા સત્સંગની અંદર, ગોલોક આદિની ધામની તથા યોગ સમદ્ય બ્રહ્માદયો બલિહારા યથા યોમનત મે પ્રિયા, મને મારું ગોલોક આદિ ધામ જેટલું વહાલું નથી, અનેક ઉપચારોથી મારું સેવન કરનારા બ્રહ્માદિક મને જેટલા વહાલા નથી, હે પરમહંસો તમને એટલા બધા વહાલા છો, એટલા બધા વહાલા છો. આજ વાતને મુક્તાન સમય પોતાના કીર્તનના પદમાં નારદજીને સંબોધી અને કરી છે, એમ બે ત્રણ કડી સાંભળી લીધું. નારદ મેરે સંત સે અધિકન હોય, નારદ મેરે સંત સે અધિકન. યાદ રાખજો, આજ હું સંત મહિમા સિવાય કશું કહેવાનું જ નથી, કારણ કે પ્રસંગ એવો, લગ્નમાં તો ગીતો જ ગવાય. એક મહાવિભૂતિ વિરલ પુરુષ દાદા ગુરુ, એ મારા દાદા ગુરુ છે એટલે કહું છું એમ નહીં, જેને જેને એનો ટચ થયો ને એક વાર મળ્યા હોય ને આખી જિંદગીને ભૂલે નહીં, એવા વિરલ પુરુષ, એની પુણ્ય સ્મૃતિ. અને અહીંયા તો બબ્બે મહાપુરુષો હોય તો જોડલું થયું, એવા જ મહાબ્રહ્મનિષ્ઠ સંત પરમ પૂજ્ય મોટા સ્વામી, એના સંકલ્પથી આ ધરતી પર મંદિર નિર્માણ. જોકે વસઈના મંદિર નિર્માણમાં દાખલો બહુ પ્રોગ્રેસ, એ તો હરિષદા સ્વામી જાણે, અમારા દાદા અમારા ગુરુ ઓછું જાણે, હર્ષદા સ્વામી બહુ જાણે, કારણ કે એ વિભાગ હર્ષદા સ્વામી આપ્યો હતો. જોકે સમાચાર તો જાતા હોય પણ અહીંયા તે સસ્તા, એ બહુ સસ્તા, એને સામે પછી દાતારી નડે ને. તમે નહીં માનો, દર મહિને હપ્તો ભરો, મયુરભાઈ સાક્ષી છે, મયુરભાઈને એક ફીરી હપ્તો ભરવાની થયો અને 1,25,000 હપ્તો હતો મહિનાનો. આ પડખેની જગ્યા છે ને એ બધું એ નથી ઇતિહાસ, મારી કહેવો કાંઈ ઇતિહાસ નથી કહેવો, પણ દર મહિને 1,25,000 હપ્તો ભરવાનો થયો. એક ફેરી 70-80,000 રૂપિયા થયા અને મયુરભાઈને ફોન કર્યો, મયુરભાઈ 35,000 ઘટે છે, જો 35,000ની વ્યવસ્થા થઈ જાય તો હપ્તો ભરાઈ જાય. પછી 35,000 રૂપિયા આપવા આવ્યા, આપ્યા. પછી કે સ્વામી કેટલા દાડે પાછા આપશો? એટલે સ્વામીને મેં કીધું કે 10 દાડા પાછા આપી દેજો, કે વાંધો નહીં. વળી પાછી પધરાવણી કરીને પધરાવણમાં લોકો રૂપિયા મૂકે એટલે ઢગલા કરી દે, 50 રૂપિયા તો કોઈ ભાગશાળે મૂકે, બાકી 10 રૂપિયા ને 20 તો એન્ડ બોર્ડર આવી જાય. હવે 10 ને 20 કરીને એ 35,000 કરવા. ઠાકોરજીની કૃપા થઈ ગયા, મયુરભાઈને બોલાવીને કીધું, મયુરભાઈ આ તમારે 35,000 થઈ ગયા, લઈ જાઓ. એ કે સ્વામી હવે રાખો તો રાખો, તમે તાર મહિને 2 મહિને 4 મહિને આપશો તો વાંધો નથી. કે તે દાડ 10 દાડ કહેતા ને, એ કે મને એમ હતું કે સાધુને આપી તો પાછા રિટર્ન આપશે કેમ,
એક પ્રશ્ન હતો, એ પ્રશ્ન મારો સોલ્વ થઈ ગયો. હલો તમે તો રાખો કે નહીં વિજયભાઈ, કેમ પૂરું કર્યું? પણ પૂજ્ય હરિશવદાસ્વામી ખૂબ દાખલો કર્યો. જોકે જગ્યા પૂરી થઈ ત્યાં સુધી અમારા ડિપાર્ટમેન્ટ વેચેલા હતા, સમય ઉત્સવ કરીએ એમાં સ્વામી યજમાન કરે, મારે સીધું કરવાનું, ક્યારેક હું યજમાન કરું સ્વામીને સીધું કરવાનું, એવી રીતે આગળ વધ્યા. પણ મુંબઈના ભક્તો ખૂબ સાથ સહકાર આપ્યો, પણ એનું કોઈ કારણ હોય તો એક મહાબ્રહ્મનિષ્ઠ સંત પરમ પૂજ્ય મોટા સ્વામી એનો સંકલ્પ અહીંયા ભવ્ય મંદિર નિર્માણ થાય, તો ભક્તો મહાપુરુષના શબ્દો મહાપુરુષોના શબ્દો કુદી અન્યથા ન થાય, એથી કરીને અહીંયા આવું ભવ્ય મંદિર. નતર મુંબઈમાં 6000 વાર જમીન લેવી એ કાંઈ નાની, 600 વાર ન મળે, અહીંયા 600 વાર ન મળે, 6000 વાર જગ્યા, એ પૂજ્ય મોટા સ્વામીનો સંકલ્પ. અને એવા સંત ભગવાનને ખૂબ વાલા, એટલે મુક્તાનંદ સ્વામી બહુ અદભુત કીર્તન. નારદ મેરે સંત સે અધિક ન કોઈ, નારદ મેરે સંત સે અધિક ન કોઈ, મમ ઉર સંતન અરુમે સંતન ઉર, 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 પાસ કરું સિર હોય, પાસ કરું સિર હોય, નારદ મેરે સંત સે કમલા મેરો કરત ઉપાસન, કમલા મેરો કરત ઉપાસન, કમલા મેરો કરત ઉપાસન, કમલા મેરો કરત ઉપાસન, માનચ પડતા ધોઈ, માનચ પડતા સંતન સેવે તિન નિજ જનની વિગોઈ, તિન નિજ જનની વિગોઈ. આ કડી તમને સમજાણી કાય? જીન નર તનુ ધરી, એટલે મનુષ્યનું શરીર પ્રાપ્ત કર્યા પછી જેને સંતની સેવા નથી, સંતમાં પ્રીતિ કરી નથી, તો નિજ જનની બીગોઈ, એ વ્યક્તિએ પોતાની જન્યતાને વગોવી છે જેણે જિંદગીમાં ક્યારે સાધુનો સમાગમ કર્યો. કેટલી મોટી મહત્વ! એટલે ભક્તો, સાધુ સમાગમ વિના મોક્ષના પથ ઉપર ગતિ કરી જ ન શકે. સાધુ માં છે જેમ બાળકને નવડાવી ધોડાવીને તૈયાર કરે, પછી બાપા રમાડે, એમ ભગવાન 1000% એક્સેપ્ટ કરી લે. પણ જ્યારે સાધુના સમાગમ કરી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિથી જીવન સફળ બને, અનેક દુષણોથી જીવન જ્યારે પરત જાય, પછી ભગવાન એનો સ્વીકાર કરે છે. માટે બહુ અદભુત મુક્તાન સમય કહી રહ્યા છે. જીન નિર્તન ધરી સંતન સેવે,
તન ધરી સંતન સેવે તિન નિજ જનની બિગોઈ મુક્તાનંદ કહતયો મોહન મુક્તાનંદ કહતયો મુક્તાનંદ કહતયો મોહન મુક્તાનંદ કહતયો મોહન મુક્તાનંદ કહતયો મોહન મુક્તાનંદ કહતયો મોહન પ્રિય મોય જન નિર્મો નારદ મેરે સંત છે યદિ કન હોઈ 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 નારદ મેરે સંત છે યદિ કન નારદ મેરે સંત છે અધિક ન કોઈ ભગવાન હૃદયમાં સંતથી કે અધિક નથી. જગત ભક્તો, મારા માટે તો વિશેષ આનંદની વાત છે. અમારા દાદાગુરુનું જન્મસ્થાન સરદારની બાજુમાં સમરેળા ગામ છે અને ત્યાં મંદિર બંધાવવાનો મોકો પણ આપણને પ્રાપ્ત થયો. આજ રસ્તામાં કહેતા મેં કીધું ગુરુના ગામમાં આપણે મંદિર બંધાવ્યું, ગુરુના ગામમાં આપણે મંદિર બંધાવી, એના ગુરુના ગામમાં આપણે મંદિર બંધાવ્યું. બોલો, મારા ગુરુનું ગામ પૂર્વાશ્રમનું રાણશીકેમ આપણે મંદિર બંધાવ્યું, એમના ગુરુ દાદાગુરુ એમના ગામમાં સમડિયામાં મંદિર બંધાવ્યું, એમના ગુરુ હરિશબદાસ સ્વામી એના ગામમાં પણ આપણે મંદિર બંધાવ્યું આ સંઘની અંદર. એટલે બે બાકી રહ્યા. આપ બધા આશીર્વાદ આપો તો ત્યાં પણ પૂરા થાય. દાદાગુરુની વૈરાગ્યની છટા પ્રથમ થઈ હતી. મારે વિરામ આપો પણ એની વૈરાગ્યની છટા તમને બતાવું. મોહન બાપા ધામમાં જયારે 7-8 વર્ષ થયા, મોહન બાપા એક ફીર મને વાત કરી, મને કહે કે હરજીવનદાસ સ્વામી મામાનું ગામ સરદાર, દાદાગુરુનું મામાનું ગામ સરદાર, અને ઉછરીને સરદારમાં મોટા થયેલા અને એવા મહાપુરુષના પગલા પડ્યા છે ત્યારે જ અમને લાભ પ્રાપ્ત થયો હશે ને. મોહન બાપા કહેતા હતા કે સ્વામીને 4-5 ફેરી ભાગી ગયા, ફર્યા અને તેડી આવેલા, પાછા એકવાર લઈ આવેલા અને પછી 15 દિવસ વ્યવસ્થિત રહ્યા. પછી મારા બાપુજી કીધું તમે બે જણા છે ને વાડીએ જાઓ. ત્યારે મારી ઉંમર 7-8 વર્ષની અને એમની ઉંમર 15-16-17 વર્ષની, અમને બીને વાડીએ મોકલ્યા કે ભાઈ રે તું વાડીએ જા. વાડીએ ગયા, થોડું ખેતીનું કામ કર્યું અને પછી એક કાંક પત્ર લખ્યો મને આપ્યો અને મને કે થોડી વાર તો બેસું, હમણાં આવું છું. પણ 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 1/2 કલાક થઈ, કલાક થઈ તો ભાઈ પાછા આવ્યા નહીં. હું તો રડતો રડતો ઘેરે ગયો. મારા બાપુજી કીધું કેમ રેડ છો, તો ભાઈ જતો રહ્યો. ક્યાં જતો રહ્યો, કાંઈ તને કીધું તો કીધું ને, એક પત્ર આપ્યો. ત્યારે તમને ખબર ને 8 વર્ષે જ ભણવા બેઠા, હજી હું ભણવા બેઠોય નહોતો એટલે મને વાંચે તો આવડતો નહોતો. એટલે મેં પત્ર આપ્યો, આવો પત્ર આપ્યો, પત્રમાં લખ્યું તું બોર્ડ નીચે જયારે આ ગયા ને ત્યારે હું બોર્ડ નીચે બેઠો હતો. પત્ર લખ્યું જેટલા બોર્ડના પાન એટલા દાડે મેં પાછા આવશું. એ ગયા ગયા પછી પાછા ફર્યા. એવા મહાવૈરાગી હતા. અને ભક્તો તમે ભાગશાળી છો, એવા મહાન સંત એમના શિષ્ય એવા પરમ પૂજ્ય હરિશવદાસ સ્વામી એ મંદિર નિર્માણ કરી રહ્યા છે. હું સ્વામી સાથે બહુ રહ્યો છું. 5 વર્ષ તો લગાતાર, કોઈક દિવસ જ જુદો રહ્યો હશે, 5 વર્ષ તો લગાતાર સાથે રહ્યા છે. અહીંયા બાજુમાં ફ્લેટ, હવે મને એમ થાય કે હવે રહેવું હોય તો 2-bed હોલ કિચનનો ફ્લેટ અને એમાં 1 જ ટોયલેટ અને ખબર નહીં
હવે શું કર્યું અમે, એક બાથરૂમ એમાં નળ હતો હાથ ધોવાનો, એમ પાંચ વર્ષ પણ ગેંડી નહીં લગાડી લે, એ ઊંચો નળ, એ પાણી અમને ગોઠણું ગોઠણું ભરી જ મૂકે, એમ પાંચ વર્ષ રહ્યા બોલો અમે, એમ પાંચ વર્ષ કાઢ્યા અમે, સાત આઠ સંતો પાછા, સંતો પાર્ષદો, મારા ડ્રાઈવર રાજુભાઈ ને બધા સાથે રહેતા હતા, પણ તોય આનંદ આવતો હતો. અને ભક્તો જે સ્વામી નજીક આવ્યા છે ને, થોડાક નજીક આવ્યા ને થોડો પ્રોબ્લેમ થાય, કારણ કે સ્વામી ક્યારે ખીજા એટલે ભૂગા કાઢી નાખો, હા મને બહુ ખીજાતા, પણ માત્ર પાંચ સાત, અને જોકે મને કોઈ દી કઈ થપાડ બપાડ નહીં મારેલી, બાકી કોક કોકને પ્રસાદે મળેલો, મારા આનંદ સ્વામી એને પૂર્ણસ્વરૂપ સ્વામીને ગુરુ ખબર, આપણે એક ખીર જતા હતા દહીંસર, અને પૂર્ણસ્વામી પાછલી સીટ હું બાજુ બેઠો હતો, અને હર્ષદ સ્વામી મારું ગુરુ આગલી સીટમાં બેઠા હતા. પૂર્ણસ્વામી પૂછ્યું કે મને પૂછ્યું દહીંસરમાં કયું કીર્તન બોલવાનું, અને પછી તો પણ બિલકુલ મહારાજ કીધું ને વચન, બાળક જેવું, બિલકુલ બાળક જેવી પ્રકૃતિ, જે વધારે જે એને ખબર પડશે, બાળક જેવી પ્રકૃતિ ભક્તો. મેં સ્વામીને હું જૂઠણીથી બોલતો આ પીઠ ઉપર બેસીને બોલું છું, મેં સ્વામીને જન્મમાં પાંચ વર્ષ રહ્યો હું, પણ કોઈ રાગ કે દ્વેષ કે ઈર્ષાનો માર્ગ નથી જોયો, કદી માર્ગ નહીં તો તે દિવસે મહેનત સ્વામી કરે, વક્તા હું વાહ વાહ અમારી થાય, પણ સ્વામીના મોઢા રેખા કોઈ દી ન બદલે, અને અમારા આવીને બે શબ્દો કોઈ સારા બોલે તો સ્વામી ઉલટા ઉપરથી રાજી થાય, ને તો આ બહુ કઠણ કામ છે, યાદ રાખજો. કોઈની પ્રશંસાને સહન કરવી આથી મોટું કોઈ કઠણ કામ જ નથી, આ માત્ર ને માત્ર ભગવાનના સાચા સાધુ જ કરી શકે, બાકી દુનિયામાં કોઈ ન કરી શકે. એવો નિખાલસ સ્વભાવ, એ નિખાલસ પ્રકૃતિ, અને ભગવાન ઉપર ભરોસો, ભક્તો તમને એવા સંત પ્રાપ્ત થયા, ખરેખર તમે ખૂબ ભાગશાળી છો. સ્વામીને હું સરદાર ગયોને આ દિવાળી 25 વર્ષ થશે, પણ અહીંયા હતો જે પ્રેમ અને જે મારો પ્રભાવ હતો એમાંથી એક લેશ માત્ર મને સ્વામીની પ્રત્યે એક લેશ માત્ર ઓછો નથી થયો, સ્વામીનો મારા પ્રત્યે એક લેશ માત્ર ભાવ મેં ઓછો જોયો નથી. ગમે ત્યારે ગમે ત્યાં મળ્યા, લગભગ મુંબઈ આવું એટલે વસઈ આવું જ, ક્યારેક જ નહીં આવ્યો હોય, નહીતર હું વસઈ આવું જ સ્વામીને મળવાનું માટે, કારણ કે સ્વામીનું જીવન એ મારું ખેંચાણ સદૈવને માટે રહ્યું છે, સ્વામીના જીવન પ્રત્યે મને સદૈવને માટે અહોભાવ રહ્યો છે. બહુ જ નિર્દોષ સાધુ સંત, એટલે તમને બધાને કહું છું, વસઈના ભક્તોને બધાને કહું છું, પરા વિભાગના ભક્તોને પણ કહું છું, આવા સંતને રાજી કરજો. સ્વામી આ કાર્ય કરે છે એની અંદર ભળજો, એના કાર્યમ ભળશો તો તમારા કાર્યમ સ્વયં ભગવાન ભળશે, એવા એ સંત નિર્દોષ સંત છે. તમને ખૂબ મહિમા સમજો, આજને દિવસે પૂજ્ય સ્વામીનો ખૂબ ભાવ હતો મને કે ગુરુની પુણ્યતિથિએ, જોકે મેં ગયા વર્ષે ફાણાની પુણ્યતિથિમાં સ્વામીને ત્યાં હતું, તો ઠાકોરજી દીદી પણ ભેળા કરી હતા, આજ બરાબર વર્ષ થયું તે દિવસે, એ દિવસ હતો ને, આજે એક વર્ષ થયું, આજ વર્ષે ફરી વાર પાછું મળવાનું થયું. સંપ્રદાયના સંજોગે ભક્તો દિલ એક હોવા છતાંય ક્યારેક દેહથી અલગ રહેવું પડ્યું છે, તો તમે બધા પ્રાર્થના કરજો કે ઠાકોરજી એવી કંઈક મહેરબાની કરે કે જેથી કરીને આમાં ઘણા બધા ભક્તો દિલથી એક હોવા છતાં દેહથી ક્યારેક સંજોગે જુદા રાખ્યા છે, ઠાકોરજી બધાને દિલથી ને દેહથી બધાને ભેળા કરે, અને સંપ્રદાયને આપણે બધાએ ખૂબ સેવા કરી ભગવાનને ખૂબ રાજી કરીએ, એ ભગવાન કૃપા દ્રષ્ટિ કરે, એ બધા જ ભક્તો ભગવાનને પ્રાર્થના કરજો. અહીંયા બધા જે આવ્યા છો ને એ બધાને કહું છું, તમે બધા હોયનું કામ કરજો, મહેરબાની કરી કોઈ કાતરનું કામ નહીં કરતા, એમ સમજાય છે તમને? આવેલા બધાને કહું છું, જ્યાંથી આવ્યા ગમે ત્યાંથી આવ્યા તો ખરા ને, એ બધાને કહું છું, સોયનું કામ કરજો, મહેરબાની કરીને કાતરનું કામ નહીં કરતા, જ્યાં જાઓ ત્યાં જેને વાત કરો એને આ પ્રસંગની સોય જેવી વાત કરજો, તો તમારા ઉપર ભગવાન રાજી થશે. અને કાતરની વાત તમે ગમે એટલી કરશો, ઠાકોરજીને જે દી સોયનું કામ કરવું છે ને ત્યારે તમારી કાતરો એમને પડી રહે, અને ઠાકોરજી સોયનું કામ કરી નાખશે. માટે તમને કહું છું, તમે હિસ્સેદાર બનજો, હકદાર બનજો સોયના કામ, એ મારી તમને બધાને ભલામણ છે. આજને દિવસે આટલા બધા બ્રહ્મનિષ્ઠ મારા માટે બધા વડીલ પરમ પૂજ્ય મારા ગુરુશ્રી બેઠા છે, અમારા ગુરુનાય વડીલ ગુરુબંધુ સદૈવને માટે જેમની પ્રત્યે મેં ગુરુભાવ રાખ્યો છે, પરમ પૂજ્ય નીલકંઠ ચરણ સ્વામી બેઠા છે, પરમ પૂજ્ય ભક્તિ સંબોધા સ્વામી બેઠા છે, પૂજ્ય ગુરુતુલ લક્ષ્મીપ્રસાદ સ્વામી બેઠા છે, હરિપ્રિદાસ સ્વામી, પ્રભુ સ્વામી, પ્રેમપ્રકાશ સ્વામી, હરિનારાયણ સ્વામી, હરિપ્રકાશ સ્વામી,
અને હર્ષદાસ સ્વામીનો તો નામો લેવાની જરૂર નથી મારે, કારણ કે એ તો આખા આખા આપણે બધાને ભેગા કરવામાં, જો નિર્દોષ સંત હતા ને એટલે ન તો આ કાંઈ નાની વાત નથી થયો, તેમ માનતા નહીં, આ બધું ભેગું થઈને આ કાંઈ નાનું નથી થયું, સમજણો આના પડઘાતો ક્યાં ને ક્યાં જશે, પણ એક નિર્દોષ સંતને ઠાકોરજી નિમિત્ત બનાવ્યા, સમજણ નિર્દોષ સંત નિમિત્ત બનાવી અને ઠાકોરજી આટલા બધા સંતોને આ ભેગા કર્યા, આટલા બધા ભક્તોને ભેગા કર્યા, એવા પરમ પૂજ્ય હરિષયદાસ સ્વામી વગેરે વગેરે અમારે વડતાલના ચેરમેન પણ દેવ સ્વામી પણ પધાર્યા છે, તો એકવાર બધાને આપણે જોરદાર તાળથી વધાવી લઈએ. એમની સાથે સાથે અમારા ગુરુભાઈઓ બહુ આવ્યા છે, ગુરુભાઈનું નામ લો તો તમારે પાછું બીજાનું નામ લો મળે એટલે ગુરુભાઈનું નામ નથી લેતો, પરંતુ તેમ છતાંય અમારે બાલકૃષ્ણ સ્વામી આવ્યા છે, હરિકૃષ્ણ સ્વામી આવ્યા છે, વિશ્વલ્લભ સ્વામી આવ્યા છે વગેરે વગેરે, આ બાજુ ત્યાગ સ્વામી વગેરે વગેરે ઘણા બધા સંત આવ્યા છે, તો આ બધાના દર્શન કરી હૃદયથી ખૂબ આનંદ થયો છે. ભગવાનને ફરી ફરીને બધા આપણે પ્રાર્થના કરીએ આવા દર્શન વારંવાર થતા રહે અને સંપ્રદાયની ખૂબ દિવ્ય સેવા થાય અને આપણા બધા એના પર ભગવાન ખૂબ રાજી થાય. પૂજ્ય હર્ષદાસ સ્વામી એનું સદૈવ માટે આભારી બનીશ, કારણ કે સ્વામીએ મને આ પ્રસંગે ગુરુના પુણ્ય સ્મૃતિ નિમિત્તે બે શબ્દ બોલવાનો જે લાભ આપ્યો એ બદલ સ્વામીનો સદૈવ માટે આભાર માનીશ, અને સ્વામી સદૈવ માટે મારા પર રાજી રહે એવી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરી આજના આ મહોત્સવને ભક્તો ખૂબ જ આપણે પ્રેમથી વધાવી અને જય જયકારની સાથે કથાને વિરામ આપશું. કોઈ ભક્તો પોતાનું સ્થાન છોડે નહીં, આ બધા જ બ્રહ્મનિષ્ઠ સંતો જ્યારે પધાર્યા છે બધાના આશીર્વાદ પ્રાપ્ત કરવા છે, એક એકની અંદર તમે દાદાગુરુના દર્શન કરજો, આ એક એક હરિજનદાસ સ્વામીના શિષ્ય મંડળ દાદાગુરુ એક એક એના જેવા ગુણવાળા છે, એક એકની અંદર એના જેવા જો તમે દર્શન કરશો તમને એના દર્શન થશે એના સમકક્ષ માનશો તો, અને ભક્તો તમને ખૂબ ખરેખર આનંદની પ્રાપ્તિ થશે. પૂજ્ય ભક્તિ સંભવદાસ સ્વામી જેમણે પણ અમારા દાદાગુરુને સદૈવ માટે ગુરુ માન્યા છે, એમના ગુરુ એ નારાયણ વલ્લભ સ્વામી છે, પણ નારાયણ વલ્લભ સ્વામી કોઠારી પદ ઉપર હતા પણ કાર્ય બધું ત્યારે અમારા દાદાગુરુ જ કરતા હતા, અને નાની ઉંમરમાં સ્વામી જ્યારે ધામમાં ગયા ત્યારે સ્વામીનો હાથ અમારા ગુરુના હાથમાં સોંપેલો કે આને તમારા શિષ્ય જ સમજ્યો અને આનું તમે પાલન પોષણ કરશો, તો શિષ્ય મંડળની જેમ જ સદૈવને માટે રહ્યા છે, ગુરુની પ્રત્યે ખૂબ ગુરુભાવ રાખ્યો છે એવા પૂજ્ય ભક્તિ સંભવ સ્વામી વગેરે વગેરે સંતો જ્યારે પધાર્યા હોય ત્યારે ભક્તોનો આપણે લાભ લેવાનો હોય, તો આવો જય જયકારની સાથે આપણે સભાને વિરામ આપીએ. કોઈ ભક્તો પોતાનું સ્થાન છોડે નહીં, પ્રસાદની પણ વ્યવસ્થા છે, ભૂખ્યા મોકલવા નથી, માટે ઉપાધિ કરતાને એ શબ્દોની સાથે જય જયકારની સાથે કથાને બોલો. સ્વામી નારાયણ ભગવાન હરિ કૃષ્ણ મહારાજ લોક વિહારી મહારાજ ની જય. વલા ભક્તો, એકવાર જોરદાર તાલિકા નાદથી જે તાલિકાનો નાદ આપણા હૃદય મંડળમાંથી નીકળેલો હોય, પ્યાસ સાચી હોય તો મૃગ જળને પણ શરમાવવું પડે છે, પ્યાસ સાચી હોય તો મૃગ જળને શરમાવવું પડે છે, હોય જો પીનાર તો ખુદ ઝાંઝવાને છલકાવવું પડે છે, જો કોઈ હોય પીનાર તો ખુદ ઝાંઝવાને છલકાવવું પડે છે. વાલા ભક્તજનો, સારા વિશ્વની અંદર ભગવાન સ્વામિનારાયણનો સંદેશ લે અને દેશ પ્રદેશમાં પોતાના ગુરુદેવ પોતાના વડીલો એમના આશીર્વાદની સાથે જે એક વ્યક્તિત્વ એક વિરલ સાધુત્વ એમણે જ્યારે સારા વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વગાડ્યો છે, અનેક અનેક મુમુક્ષુઓને જેણે ભગવત પોષણ આપી અને જીવનને સમૃદ્ધ કર્યું છે, એવા પૂજ્યપાદ સદગુરુ શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ સુંદર મજાની આપણને કથા સંભળાવી. એકવાર આદર ભાવ સાથે ઉપકારના ભાવ સાથે સ્વામીને વધાવીએ. આવો, આ પર્વ એનો જો કોઈ મુખ્ય કેન્દ્રબિંદુ હોય તો સ્વામીએ વાત કરી એ પ્રમાણે આ સારી આ સભા મંડપમાં આ સ્ટેજ ઉપર જે ભગવી ફોજ જે બેઠી છે એ બધાના ગુરુસ્થાને અત્યારે બિરાજમાન છે પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિજીવનદાસજી સ્વામી.